નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ માટેની એક નવી યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકારની આ નવી યોજના વિશે માહિતી મેળવીશું, જેનું નામ છે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના. જી હા મિત્રો, આ યોજના અન્વયે ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 8000ની પ્રોત્સાહક રકમની સહાય. તો તે અન્વયેના અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો હવે આપણે તેની વિગતો જોતા જઈએ. તો મિત્રો, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની આ યોજના છે, જે વિદ્યાર્થીઓ માટેની આ નવી યોજના છે અને યોજનાનું નામ છે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના. અને હાલમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે. તો જે લોકોને લાગુ પડતું હોય તે લોકો આ યોજના અન્વયે ફોર્મ ભરી શકે છે. તો આપણે યોજનાની વિગતવાર માહિતી જોતા જઈએ. સૌપ્રથમ આપણે યોજના જોઈ લઈએ. તો સને 2021ના વર્ષમાં ધોરણ 10ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ સહાય આપવા માટેની નીચેની શરતોને આધીન તારીખ 31/1/2022 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવે છે. તો મિત્રો, આ યોજના અન્વયે જે સને 2021ના વર્ષમાં ધોરણ 10 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ માટે છે. અને આ શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના અન્વયે તારીખ 31/1/2022 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો હવે આપણે આ યોજના માટેની જે કંઈ શરતો છે તે શરતો જોતા જઈએ. માર્ચ 2021 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલું છે, જે અંતર્ગત પ્રથમ પ્રયત્ને 75% કે તેથી વધુ ગુણ મેળવી અને પાસ થનારા અને ધોરણ 11 સામાન્ય પ્રવાહના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ આ યોજના અન્વયે અરજી કરવાની રહેશે. અને મળેલ અરજીઓ પૈકી પ્રથમ 100 અરજીઓ નિયમોનુસાર મેરિટના ધોરણે સહાય મળવાપાત્ર થશે. તો મિત્રો, માર્ચ 2021માં જાહેર થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામ અન્વયે પ્રથમ પ્રયત્ને 75% કે તેથી વધુ ગુણ મેળવીને પાસ થનારા વિદ્યાર્થીઓ અને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ યોજના અન્વયે અરજી કરવાની રહેશે. અને મળેલી અરજીઓ પૈકી જે પ્રથમ 100 અરજી મળેલી હશે તેનું નિયમોનુસાર મેરિટના ધોરણે આ સહાય છે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી આગળ જોઈએ તો અરજી કરવાપાત્ર વિદ્યાર્થીઓ પૈકી 100 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં સમાવેશ ન થનાર વિદ્યાર્થીઓની અરજી દફતરે કરવામાં આવશે અને દફતરે કરેલ અરજી અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. તો મિત્રો, જે પ્રથમ 100 અરજી મળશે તેવા વિદ્યાર્થીઓના જ મેરિટના ધોરણે તે મેરિટમાં સમાવેશ કરવામાં આવશે અને તે સિવાયના જે કઈ વિદ્યાર્થીઓની અરજી હશે તે દફતરે કરી દેવામાં આવશે. અને આવી દફતરે થયેલી અરજી અન્વયે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ રૂપિયા 4,50,000 સુધીની કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર આ અરજી ફોર્મ સાથે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ તો વિજ્ઞાન પ્રવાહ સિવાય ધોરણ 11માં રૂપિયા 8,000 અને ધોરણ 12માં રૂપિયા 4,000 શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય
મળવાપાત્ર થશે। એટલે કે વિજ્ઞાન પ્રવાહ સેવામાં જેનો પ્રવેશ મેળવેલો હોય તેવા વિદ્યાર્થીઓને ધોરણ 11 માં ₹8,000 સહાય છે તે મળવાપાત્ર થશે અને ધોરણ 12 માં ₹4,000 શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયની રકમ મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ જોઈએ તો જેમને ધોરણ 11 માં સહાય મળેલી હોય તેઓને જ ધોરણ 12 માં આ ટ્યુશન સહાય આપવામાં આવશે। એટલે કે મિત્રો, જે વિદ્યાર્થીને ધોરણ 11 માં ₹8,000 આ સહાય મળેલી હોય તેવા વિદ્યાર્થીઓને જ ધોરણ 12 માં છે તે ₹4,000 આ ટ્યુશન સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ જોઈએ તો 75%થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓએ અરજી કરવી નહીં અને જો આવી અરજી મળશે તો તે અરજી દફતરે કરવામાં આવશે। તે ઉપરાંત મિત્રો, ખાસ અહીંયા ધ્યાન રાખજો કે પર્સન્ટાઇલ રેન્કને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, માત્ર ટકા છે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે। તો પર્સન્ટાઇલ રેન્કને ધ્યાને રાખી અને વિદ્યાર્થીઓએ અરજી ન કરવી। ત્યાર પછી આગળ જોઈએ કે નિયત અરજી ફોર્મ છે તે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાંથી અથવા તો આપણે આગળ જે સરનામું જોઈશું તે સરનામેથી વિનામૂલ્યે કચેરી સમય દરમિયાન મેળવી શકાશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો સંપૂર્ણ ભરેલ અરજી સાધનિક કાગળો સાથે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીએ અથવા તો આપણે અહીંયા આગળ એક સરનામું જોઈશું તે સરનામે મોકલી આપવાની રહેશે અને તે કચેરીમાં અરજી તારીખ 31/1/2022 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે અને આ અરજી રૂબરૂ અથવા તો રજિસ્ટર્ડ કે સ્પીડ પોસ્ટ મારફત જ આપવાની રહેશે। કચેરીને તારીખ 31/1/2022 બાદ મળેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો હવે મિત્રો, આપણે અરજી મોકલવાનું સરનામું પણ જોઈ લઈએ। તો અરજી મોકલવાનું સરનામું છે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, બ્લોક નંબર 4/2, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, અને તેઓનું ઈમેલ એડ્રેસ પણ તમે અહીંયા જોઈ શકો છો। તો જો તમે એડ્રેસ લખવા માગતા હોય તો વિડીયોને પાઉઝ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો। તો આ પ્રમાણે મિત્રો, જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે કે જેઓનું March 2021માં ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે તેવા 75% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર પ્રથમ પ્રયત્નથી પાસ થનાર વિદ્યાર્થીઓ છે તે આ યોજના અન્વયે અરજી કરી શકે છે। તો તે ઉપરાંત મિત્રો, જે આની જાહેરાત આવેલ છે તે ન્યૂઝપેપરનું કટિંગ પણ આપની સામે અહીંયા જોઈ શકો છો। તો આ તમામ વિગત આપણે આગળ વિડીયોમાં જોઈ ગયા તે મુજબની છે। તો આ જાહેરાતનો સ્ક્રીનશોટ લેવા માગતા હોય તો તેનો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।